જીવ અને ઈશ્વરમાં એટલો ફર્ક છે. જીવ દરેકને મારી શકે છે અને ઈશ્વર દરેકને તારે છે. જ્યારે જ્યારે જો અભ્યાસ કરજો, જ્યારે જ્યારે જીવ છે ને, જીવ એ આપણને દુઃખ આપી શકે, પણ જ્યારે જ્યારે આપણી ઉપર દુઃખ આવે ને ત્યારે ઈશ્વર જ આપણને સહાય કરે છે. અને ગમે એ રીતે આપણો વિચાર ફેરવે, આપણું મન બદલાઈ નાખે, પણ આપણને શક્તિ આપે છે. એટલે ઈશ્વર જ આ સંસારમાં આપણો ઉદ્ધાર કરી શકે, બાકી આ જગતનો જીવ આ સંસારમાં કોઈનો ઉદ્ધાર ના કરી શકે. હવે આ બાજુ પૂતનાનો ભાઈ, એને ખબર પડી કે ગોકુળમાં મારી બહેનનું મૃત્યુ થયું છે, એટલે બહેનનું વેર લેવા માટે સંતકાસુર આવે છે. કોણ છે? પૂતનાનો ભાઈ છે. ક્યારે આવે છે? તો જ્યારે ગોકુળની અંદર ઉત્સવ થઈ રહ્યો છે અને બધા નાચી રહ્યા છે, એ વખતે માં અશોદા પહેલું માખણનું ગાડું આખું ભરેલું છે અને એ ગાડાની નીચે હિંચકો બાંધી અને લાલાને સુવડાવે છે. માં ગાડા નીચે લાલાને હિંચકાએ સુવડાવ્યો છે અને એ વખતે સત્સાસુર આવે છે અને ગાડાની ઉપર સવાર થાય છે. હવે આ સત્કાસુર કોણ છે, ગાડું કોણ છે અને શા માટે સવાર થયો છે, એની કથા તમને સંક્ષિપ્તમાં સંભળાવું. પતિ અને પત્ની આ ગાડાના બે પૈડા છે. પતિ અને પત્ની આ રથના બે પૈડા છે અને આ સંસાર અને એમાં આપણો ગૃહસ્થ આશ્રમ એ આપણું ગાડું છે. કારણ કે હલાવવાનું આખું ઘર જ આપણું બધાને. ગૃહસ્થ આશ્રમ એટલે આખું ગાડું છે અને એના બે પૈડા છે, એક બાજુ પત્ની છે અને એક બાજુ પતિ છે. પણ આમાં બે વસ્તુ છે. આ ગાડાની ઉપર જો આપણી ઇન્દ્રિયો ચડી બેસે તો આ ગાડું નરક તરફ જવાતા વાર લાગતી નથી. એ જ ગાડામાં જો ભગવાન કૃષ્ણ એનો સારથી બની જાય તો તમારી મંજિલ સુધી આ ગાડું પહોંચી જાય. આવી છે કથા. તો ગાડા ઉપર સટકાસુર બેસી ગયો છે, એટલે આ શરીર એ રથ છે અને આ શરીરને ઇન્દ્રિયો ચલાવશે તો એનો મોક્ષ નહીં થાય, એની મુક્તિ નહીં થાય. પણ આને ઇન્દ્રિયોથી પર કરી અને મૂળ માલિકને આની લગાવું સોંપી દો સાહેબ, તમારું ગાડું સામા કિનારો આવી જશે. નહીતર જો ઇન્દ્રિયોને આપશો ને એટલે આ ગાડું ખાડામાં જ નાખશે. પછી ભગવાને વિચાર કર્યો છે, કે મારા આ ગાડામાં સટકાસુર બેઠો છે, એટલે ભગવાને નીચેથી લાલાએ નીચેથી એક પગની ઠોકર મારી છે અને ગાડું ઉડાડે છે આકાશમાં. અહીંયા તો ઉત્સવ ચાલે છે, ગાડું આકાશમાં ઉડાડે છે અને ભગવાન સટકાસુરનો પણ ઉદ્ધાર કરે છે. પછી તો માને ડર લાગે, હવે હું કોઈ દી ગાડા હારે લાલાને હિંચકો નહીં બાંધું.
જેમ તમે તમારા બાળક નાના હોય, તમારા દીકરા દીકરીઓ નાની હોય, અને તમે જે એનું જતન કર્યું છે સાહેબ, એમ માં યશોદા આજે લાલાનું જતન કરે છે. ત્યાર પછી એક વાર ગોકુળમાં તૃણાવર્ત પણ આવે છે. આ શરીર છે ને એ ગોકુળ છે, આની અંદર પેલા પૂતના એટલે વાસના આવી છે, બરાબર. પછી આવ્યો છે સટકાસુર. હવે આવે છે તૃણાવર્ત. તૃણાવર્ત એટલે કામ, ક્રોધ અને લોભ, આનું નામ છે તૃણાવર્ત. જેવી જેવી આપણે ભાવના થતી જાય એમ અલગ અલગ કામ, ક્રોધ અને લોભ પછી આમાં આવે છે. આ છે તૃણાવર્ત. તૃણાવર્ત એટલે તૃણાવર્ત વંટોળિયો બની આવ્યો છે ગોકુળમાં. પેલો પવન નો વંટોળિયો આવે ને એમ વંટોળિયો બની આવ્યો. ક્યારે આવ્યો છે કે જયારે માં અશોદા કનૈયાની ખોળામાં લઈને રમાડે છે, એવા સમય તૃણાવર્ત વંટોળિયો બની આવે છે. એમ આપણા ઘરની અંદર કામ, ક્રોધ અને લોભ એ વંટોળિયા રૂપી હોય છે. ક્યારે આવે અને ક્યારેક વહી જાય, ક્યારેક આવે અને ક્યારેક વહી જાય. એમ આપણા જીવનમાં તે ઘડીકમાં લોભ આવે અને પાછો વયો જાય, ઘડીકમાં કામાદ આવે પાછો વયો જાય, ઘડીકમાં મોહ થાય અને પાછો વયો જાય. આવું કઈ સાંભળ્યું ને, ત્યાં વયા જાય ને વળી પાછા અહીંથી ઉભા થઈને ઘીરે જઈ જતા પાછા આવી જાય. વંટોળિયો બની આવ્યો એમ આપણા જીવનને બગાડવા માટે કામ, ક્રોધ, લોભ, મોહ આ એક વંટોળ છે. એની ઉપર જો તમે અંકુશ રાખશો ને તો તમારા પરિવારમાં ક્યારેય તૃણાવર્ત નામનો વંટોળિયો નહીં આવે. ભગવાન કૃષ્ણને હરણ કરીને આકાશમાં લઈ જાય છે. હવે તૃણાવર્તને એમ છે કે ભગવાનનું હરણ મેં કર્યું છે, હવે એને ખબર નથી કે ભગવાનનું હરણ મેં કર્યું છે કે મારું હરણ ભગવાને કર્યું છે, આ એને ખબર નથી. કારણ કે કામ, લોભ, મોહ આ છે ને આ બધાને એમ કહે છે કે આમનું હરણ અમે કરીએ છીએ, પણ હજુ પણ એની સત્તા તમારી પાસે છે, એ ક્યારેય તમારું હરણ ના કરી શકે. જ્યારે એ લઈ ગયો છે ને તો ભગવાન વજનદાર બનવા માંડ્યા છે. ભગવાન નું વજન વધતો જાય છે. હવે પેલો વિચાર કરે કે હવે કરવું શું, એમ તમારામાં સત્ય હશે, તમારા મનમાં, તનમાં, તમારા જીવનમાં કામ, ક્રોધ, લોભ નહીં હોય તો આ જગતમાં જો તમે સત્ય હશો ને તો તમારો વજન વધી જશે. ભગવાન કૃષ્ણનો વજન વધે છે એમ નહીં બાપ, તમારો વજન વધશે. તમારો સત્ય જેટલું હશે ને આપણી પાસે એટલો આપણો વજન એક દિવસ આ દુનિયાને કરવો પડશે. સાહેબ સત્ય કરો આ જગતમાં વજન થાય. તૃણાવર્ત થાકી ગયો, ભગવાન ભારે બને છે. કામ, ક્રોધ અને લોભ એનો મૂળ ગુણ છે રજોગુણ. કોણ છે? રજોગુણ. આ રજોગુણ જે છે એ જ વંટોળિયો બની અને તમારા શરીરમાં પડ્યો છે, એ જ વંટોળિયો બને છે. કારણ કે આમાં મેં તમને પહેલા કથા કહી હતી કે ત્રણ ગુણ, સત્વગુણ, તમોગુણ, રજોગુણ, જ્યારે જ્યારે તમારા શરીરની અંદર જેવો ગુણ પ્રગટ થાય એટલે આખા એક ગુણની માયા પ્રગટ થઈ જાય છે. જો સત્ય ગુણ ચાલતો હશે તો તમારા જીવનના તમારા બધા વિચારો સત્ય ચાલતા હશે. રજોગુણ ચાલતો હશે તો તમારા શરીરમાં ક્રોધ આવતો હશે, અને સત્વગુણ ચાલતો હશે તો તમારા હૃદયમાં નહીં
તમારી આંખોમાં આંસુ આવતા હશે. દરેક ગુણના અલગ અલગ કામ છે. તો રજોગુણ નો અર્થ છે તૂર્ણાવર્ત. એવું આ ભગવાનની લીલા છે, આ ભાગવત છે. હું ખાલી કોશિશ કરું છું તમને સમજાવવાની, બાકી તમારે કરતા હું તો હજુ નાનો છું, મને આ બહુ આનો અભ્યાસ નથી. પણ કઈક હરી કૃપા અને કઈક સદગુરુની કૃપા છે સાહેબ, તો હું આટલી ઉંમરમાં જો આ બધું સમજી શકતો હોય તો તમારી તો આવડી મોટી ઉંમર થઈ ગઈ છે. હવે હિસાબ કરી લો કે આપણે કર્યું શું અત્યારે, પણ હજુ આ કથા પૂરી થાય પછી જેટલું આપણું જીવન બાકી છે બાપ, એમાં હરિ નામ હરિ સ્મરણ હરિ ભજન થશે ચોક્કસ. મને ભરોસો છે કે તમે કરશો, અને તમારા કરવાથી તમારા પરિવારની અંદર સારા ગુણ પ્રગટ થશે. તમે હારી નહીં જતા, કોઈને ફરિયાદ નથી કરવાની. મારો દીકરો દારૂ પીવે છે, જુગાર રમે છે, મારો પતિ મને દુઃખ આપે છે, કોઈને ફરિયાદ નહીં કરતા સાહેબ. મારા હરિને ફરિયાદ કરજો, અને જ્યારે જ્યારે તૂર્ણાવ્રત તમારા શરીરમાં પ્રવેશ કરે ને ત્યારે ત્યારે 108 પારાની માળા પકડી લેજો સાહેબ. 108 પારાની જે માળા તો રાખો છો ને ઘરમાં, પાછા ઓલા સકલાના માળા ભેગા કરતા નહીં. જેમ એક એક માળા એક એક પારે જ્યારે નારાયણનું ભજન થશે સાહેબ, એટલે આ બધું આપ મેળે છૂટી જાય, ઈશ્વરની કૃપા થાય તમારા ઘર ઉપર. એક વ્યક્તિ ભજન કરે ને તો આખા ઘરનો ભાવ સુધરી જાય. પણ સાચા દિલથી હૃદયથી ભાવથી જો ભક્તિ થાય છે, પછી ખાલી ઘરમાં હારું કરવા માટે જ કરવાની હોય તો ન કરતા, ભાવથી હૃદયથી દિલથી પરમાત્માની ભક્તિ કરતા. અને ઘણી ભક્તિ તો અત્યારે એવી થઈ ગઈ છે ને કે હે બેન કે શું કે તારે કઈ સંતાન હતું ને કેવી રીતે થયું, તો કે કઈ નહીં બેન, હું તો પાળિયા જઈને ઠાકરને કીધું. હે પાળિયાના ઠાકર, મારા ઘરે જો પારણું બંધાશે તો ઠાકર હું આટલી માનતા કરીશ. એટલે મારે દીકરો થયો, એટલે આને નક્કી થઈ ગયું કે આપણે અહીંયા જ માનતા કરાય, એને થયો ને આપણે કેમ ન થાય. એટલે વાજે વાજે ભક્તિ કરવાની, પછી એને માનતા રાખી પણ પૂછ્યા વગર.